પૂજ્ય બાપુ ઇન્દ્ર ભારતી બાપુ અહીંયા બિરાજે છે, જગદંબા આઈમાં બનુ આઈમાં બિરાજે છે, ભીખુદાન ભાઈ અમારા મુરબ્બી છે, બહુ સારું ગાય, બહુ સરસ વાતો કરે છે અને અનેક ક્ષેત્રનો અનુભવ છે, ભાઈ કીર્તિભાઈ હરિભાઈ કામભાઈએ જામનગરના રાજાને કીધું હતું, ગાય સાંભળી લે, જે દિવસે જાંબુડા સાઈડની બારી ઉઘાડી અને આ સામે આંગળી લાંબી કરી તેથી હલગાવી ન દઉં તો હું કામ ન કહેવું ભલા માણસ, અને તેથી દુહો કહેવાય, જૂનો રાફ ને છેડીએ એમાં જાગે કોક ઝડાગ, ઓલી જાગી જાડેજા સરે કામભાઈ કાળો નાગ, બાકી જૂનો રાફ ન છેડીએ એમાં જાગે કોક ઝડાગ, ઓલી જાગી જાડેજા સરે કામભાઈ કાળો નાગ. બડા શર્મીલા દિલ પર ચલા જાય ના શર્મ કર, આર સરવા બેઠી બેઠી આવીએ. પણ બાપુ આખા જગતને પાવન કરવા વાળી જે ગંગા છે એને અવતરવું હોય તો શિવની જટાની જરૂર પડે, પણ પરમ ચેતના ને પરમ તત્વ ને જયારે અવતરવું હોય ત્યારે માના ખોળાની જરૂર પડે, માના ખોળામાં ખેલ્યા સિવાય પરમ તત્વ અધૂરો છે મિત્રો, એની જરૂર પડે છે. પછી ગમે એટલા મહાપુરુષો થયા, આપણે ત્યાં દશા અવતારો થયા એમાં આઠ અવતાર ને દુનિયા ઓળખે કે ન ઓળખે મને ખબર નથી, પણ બે અવતાર ને બરાબર ઓળખે છે, કારણ કે એને જનેતાનો હૂંફ વાળો ખોળો મળ્યો છે, એ ભેળિયાળીના ખોળા મળ્યા હોય માથે ભેળિયાની આંચ ઉતારી દે પછી જગત એનું રૂવાડું ન ખાંડો કરી શકે, એની આરતી જ ઉતરે. હા, એવી એક ચેતના આપણે ત્યાં ઉતરી અને પાછી ચેતના પરમ ચેતનામાં વિલીન થઈ ગઈ, પણ ઉપર બેઠી બેઠી હજી આખા સમાજ ઉપર ખમકારા કરે છે અને એનું પરિણામ આપણે જોઈ શક્યા છીએ કે આપણો નાનો એવો સમાજ આજ કેટલો સુખી છે, એ ફક્ત અને ફક્ત આ સ્વામીની કૃપાનો વરસાદ હજી આપણા પર વરહે છે, અવિરત વરહે. હા ભાઈ, ગોડીની કેવી કીધી, ગોડીની ગોડી ગોડેના ગોડેના હું ઇંગ્લિશ ભણ્યો ન એટલે આવડે ને કિરીટભાઈ, મને ગોડેના બહુ સરસ વાત છે, ત્યાગની સમર્પણની બહુ, એને 1000 વખત આપણે સલામ કરીએ. પણ ગોડેનાને તો વસ્ત્રો ઉતારવા પડે લખાભાઈ, આયા તો એક વાર માનલી કે ચાર દિશામાં ખાલી ઘોડું ફેરવ્યું હતું બાપુ, તારણની દીકરી વસ્ત્ર ન ઉતારે, એને નગ્ન કરવાની વાત તો એક બાજુ રહી, પણ ચાર દિશામાં ઘોડું ફેર્યું એટલે મીણબાઈ એટલું કીધું કે આઈ રા ફરતો છે, કે મીણલ રા નસે ફરતો બાપ એનો દી ફરતો છે, અને સાહેબ હઠાઈ બાઈ તાવડીમાં રોટલો ફેરવી નાખે એટલી વાર માનલિકના રાજને પતન કરતા લાગી હતી. આ જોગ માયા કહેવાય, ન્યા એને હામું ન જોવાય, ઈ હમંગીએ બહાર નીકળી ગસી હાક ધૂતા લઈએ વાગીએ ડમ્મર ડાક. હા, રામ જેથી રાવણને મારવા ગયો તેથી 18 પદમ સૈન્યની જરૂર પડી હતી, કૃષ્ણ જે દિવસે પાંડવો પક્ષે હતો તેથી એને 7 અક્ષોને લઈને ઉભું રહેવું પડ્યું હતું, પણ આ ભગવતીએ જે દિવસે ડગલા માંડ્યા રણ મેદાનમાં મહિષાસુરનું કાંધ બરોડવા માટે, ધુમ્રાક્ષને ચપટીમાં ચોળવા માટે, રક્તબીજને રોળવા માટે, ચંડ અને મુંડનું ચૂર્ણ કરવા માટે ડગલા માંડ્યા, આ તેથી સૈન લઈને નહોતી ગઈ ડોસી, એકલા ડગલા માંડ્યા ભાઈ, પણ ત્યાં ગજન દિગ્જ ડગ ગજાય નત હર હર ઘર નિર્બલ ગોલ ચક ચાલ ગજાય વિતલ હલ ગજાય તલા તલ ગિરગન ખલબલ ભજે તુંડ ચાલ ગજે વ્યોમ તાલ ગઢલ સુપર ડલ ગજે ગોવે ગન ચલ તતી હલ બલ કલ મલત ચરાચર કોપ સાય ભટ તટ મન મોદ તત ચંડી સુકોપ કર અસુર સર ધૌમ નિકાર કર ખડક ધરંગ વકીત ગન અસુર ચકિત થર થર ચરાચર થંભ બોમ્બી ભાઈ થકિત લોલ જર સાજર લર થર વાત કરત ના
વાહન સ્તંભ ગઈ સકન તટની જલ વિભૂત વ્રંત ભય વિકલ મેરુ ગીર ભય સુખલ બલ બ્રહ્માંડ હાંડ હલબલ વિપુલ અને ઝુંડ ઝુંડ નર ફેલ જાત જામુંડ રક્ત ભય મુંડ શિર અને કરણ ખંડ ગસ તૌલી કર કડડ દાંત કડકડત ખપરંગન હડરન કડરત જર ધરગન જર પડર ગડર ભેંકાર અંગડર લજક સ્થિરા લડ થડર ગડર ધક ધક નિતંગાલત કંદક ગડવાડત હલત ધડડ પદ હુસકત હસ મસક તબક નારદ ગસત દરની રસાતલ જાત જાસ ઈ ચા મોંડ મચક પદ મોંડ સેર ગન કડડ ગાવ કીય દંત કાસ કામબાઈએ જામનગરના રાજાને કીધું તું કાય સાંભળી લે જે દિવસે જાંબુડા સાઈડની બારી ઉઘાડી અને આ સામે આંગળી લાંબી કરી તેથી હળગાવી ન દઉં તો હું કામ ન કહેવું ભલા માણસ અને તેથી દુહો કહેવાય જૂનો રાફને છેડીએ એમાં જાગે કોક ઝડાગ ઓલી જાગી જાડે જા સરે કામબાઈ કાળો નાગ બાકી જૂનો રાફ ન છેડીએ એમાં જાગે કોક ઝડાગ ઓલી જાગી જડે જા સરે કામબાઈ કાળો નાગ અને એટલા માટે માંડલિક ને માએ કીધું તો ગાય માંડલિક કાફાર કે મન ખોટ મહી પદ મેલ માં જાંગમ ધરા પર ગાવ્યો રજવડ ધણી નહીં દીત રાજા લામ લશ્કર લાવ્યો નવઘણ જે દિવસે રાહલ ને છોડાવવા માટે ગયો શું આપણી જગદંબાઓની તાકાત છે સાત જ વર્ષની દીકરી એ કુરડીઓમાં ભાતા બનાવી રમે છે મારા મારા ગુરુ છે લાખાભાઈ હા એમની પાસેથી મને બહુ શીખવાનું મળ્યું છે આ સફારી ન્યાથી આવ્યો છે લાખાભાઈ રિવોલ્વર રાખે હું રિવોલ્વર રાખતો થઈ ગયો ઈ સફારી પહેરે જ મને એમ થયું અને એમણે મને બહુ સરસ વાત કરેલી મને કે 400 વર્ષ પહેલા મને કે ભગત બાપુએ કોઈ દી કાળી કામળી રાખી મેં કીધું ના હાલું ફોટો નથી જોયો આપણે મને કે પછી મહેરુભા બાપુએ મેં કીધું ના એ ફોટામાં આપણે ને જોયું એમ હું ગઢવીએ મેં કીધું ના એ નહીં તો મને કે કાળી કામળીઓ હું કામ રાખતા હશે એ અને લાંબા જબ્બા માપ બારીના પહેરીને નીકળી પડે ખબર નહીં આપણે ચારણો આવા જબ્બા જ ન પહેરતા હા પછી આપણે નક્કી કર્યું કે આપણે સફારી પહેરો ભાઈ આ રહેવા દો કારણ કે ચારણમાં ત્રણ તત્વની સાથે ચારણ જીવે છે એકલો ચારણ સાત્વિકતા સાથે ન જીવી શકે અસંભવ અશક્ય કોઈ ચારણ જો એમ દાવો કરતો હોય કે હું પૂર્ણ સાત્વિક છું ખોટી વાત એનામાં રજસ તત્વ ઉમેરેલું હોય ઉમેરાયેલું હોય જ કારણ કે એનો ચાળો ન કરાય ચાળો કરો એટલે તરત રજસ પ્રગટ થાય રેની રાઘવમાં જેમ ભલકું ભાથામાં એમ મારે માથામાં સમય આવે ચારણો બાકી રેની રાઘવને જેમ ભલકું ભાથામાં એટલે રજસ પણ એનામાં હોય તમસ પણ એનામાં હોય હા એ ત્રણેય તત્વોની હારે ચારણ જીવે મારા મેં થોડું તમસ હતું વીયું ગયું 2 વર્ષ થયા પણ જય ભગવતીની મારે વાત કરવી છે શું જોગમાયાઓની તાકાત નવઘણ નીકળ્યો કિરપાણ મરદા કસી કામર બદન બીડી બગતરા ભૂજદંડ બાંગઈ પ્રચંડ ભાલના તીજ બરસી તોમરા હેમરા 9 લાખ હુકલે ખંત થી હરી ખોલવા નરપતિ સજ્યો સૈણ નવઘણ ધરા સન ધમરોલુવા કિરપાણ મરદા કસી કામર બદન બીડી બગતરા ભૂજદંડ બાંગઈ પ્રચંડ ભાલા અને તીર બરસી તોમરા 7-8 વર્ષની દીકરીઓ કુરડીઓમાં ભાતા બનાવી રમે ને આમ ફોજ ને નીકળેલી જોઈ એમાં એક દીકરીએ દોઢ દીધી ભાઈ
મિત્રો, આ તો વરોડીની વાત થઈ, પણ મને ગીરના એક ચારણે વાત કરેલી કે અમારે ત્યાં એક આય હતા. એ પોતાના શરીર પર દુર્મામાં કંતાન વીંટી રાખતા અને એ જમતા નહીં ક્યારે. એટલે કોઈ પૂછે કે આય કેમ આપ જમતા નથી, એકદમ પૂર્ણ સુફી સંતની અવસ્થામાં પૂર્ણ જોનારે પાગલ લાગે. ત્યારે એ કહેતા કે હાડા ત્રણ પાડામાં કોઈ ચારણના ઘરે જે દી હૂતક ન હોય તે દિવસે હું મારી ગાય ધોઈને દૂધ પી લઉં છું, એ પહેલા હું નથી પીતી. સાહેબ, માં આનું નામ કહેવાય. હા, વર્ષ બે વર્ષમાં એક વાર કોક દિવસ એ પીતા દૂધ. એ મને ગામનું નામે એમણે, નેહરનું નામે મને એમણે આપેલું, લીલા પાણીનો નેહ. હા, લીલા પાણીના નેહમાં હતા. હા, શું જોગમાં આવું હોય છે.